કોંગ્રેસે 2019માં પ્રધાનમંત્રી પદના દાવેદાર તરીકે રાહુલ ગાંધીની ફાઇનલી પસંદગી કરી લીધી છે. જી હા, કોંગ્રેસના કાર્યાલય બહાર રાહુલ ગાંધીના પોસ્ટર્સ લાગ્યા છે ને, જેમાં 2019માં અધ્યક્ષ બનાવવાના અભિનંદન પાઠવાયા સાથે જ 2019માં પ્રધાનમંત્રી તરીકે દર્શાવ્યા છે. શું છે રાહુલના પોસ્ટરનું સત્ય જોઈએ. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની હજુ તો તાજપોશી પણ નથી થઈ, ત્યાં જ તેમના દિલ્હીમાં પોસ્ટરો લાગી ગયા છે અને કોંગ્રેસના અધ્યક્ષ બનવા પર અભિનંદન પાઠવવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ રાહુલ ગાંધીને 2019માં પ્રધાનમંત્રી તરીકે દર્શાવતા પોસ્ટરો પણ લગાવાયા છે અને રાહુલ ગાંધીને આવકાર આપવામાં આવી રહ્યો છે. પરંતુ આ પોસ્ટરોમાં લખાયેલો એક શબ્દ સૌ કોઈ માટે ચર્ચાનો વિષય બન્યો છે અને આ શબ્દ બીજો કોઈ નહીં પરંતુ પંડિત છે. કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલ ગાંધીના લાગ્યા પોસ્ટર, પંડિત રાહુલ ગાંધીના લાગ્યા પોસ્ટર, અધ્યક્ષ બનવા પર રાહુલને પાઠવાયા અભિનંદન. કોંગ્રેસના મુખ્ય કાર્યાલય બહાર લાગેલા પોસ્ટરમાં લખ્યું છે કે પંડિત રાહુલજી તમામ ભગવાનોએ આશીર્વાદ આપ્યા છે. સાથે જ એવું પણ લખ્યું છે કે પંડિત રાહુલ ગાંધીજીને અધ્યક્ષ બનવા પર હાર્દિક અભિનંદન. જ્યારે બીજી પોસ્ટમાં લખ્યું છે, વર્ષ 2017 અનધ્ય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને તેની સામે વર્ષ 2019 ભારતના પ્રધાનમંત્રી બતાવાયા છે. જો કે આ પોસ્ટર નીચે હરિયાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા, જે બાદ ધર્મને લઈને વિવાદ છંછેડાયો છે. રાહુલ ગાંધીના સોમનાથ પ્રવાસ બાદ એક તસવીર સામે આવી હતી, જેમાં રાહુલ ગાંધીની ગેર હિન્દુ રજિસ્ટરમાં નોંધ બતાવાઈ હતી, જેને લઈને ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. જો કે ત્યારબાદ કોંગ્રેસે સફાઈ આપતા રાહુલ ગાંધી હિન્દુ હોવાની સાથે સાથે જનોઈધારી હિન્દુ હોવાનું જણાવ્યું હતું, જે બાદ ખુદ રાહુલ ગાંધીએ પણ આ ખુદના પરિવારને શિવ ભક્ત ગણાવ્યો હતો. આપને જણાવી દઈએ કે કોંગ્રેસના અધ્યક્ષની રેસમાં રાહુલ ગાંધી સિવાય અન્ય કોઈએ પણ ઉમેદવારી પત્ર ભર્યું નથી અને એકથી વધુ ઉમેદવારી પર ચૂંટણી થશે. કોંગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રીના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીના સમર્થનમાં કુલ 800 પ્રસ્તાવક છે, જેથી રાહુલ ગાંધીનું અધ્યક્ષ બનવું નિશ્ચિત છે. ત્યારે જોવું રહ્યું કે પોસ્ટરોમાં ખેલાઈ રહેલો દાવ ખરેખરમાં રાહુલને ક્યારે તાજપોશી સુધી પહોંચાડે છે. બ્યુરો રિપોર્ટ, વી ટીવી ન્યૂઝ.